સપ્ટેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. આજે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યા સુધી જાહેરમાં પ્રચાર કરી શકાશે. સાંજે 5 વાગ્યા બાદ જાહેર પ્રચાર બંધ થશે અને ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને બંને પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા માટે જસદણમાં પહોંચ્યા છે. આજે પ્રચાર કરવાનો અંતિમ દિવસ હોવાને કારણે નેતાઓ શક્તિ પ્રદર્શન કરશે. ભાજપના સ્ટાર પ્રચારક અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના ધામા જસદણમાં જોવા મળ્યા છે. મહત્વનું છે કે ભાજપ તરફથી કુંવરજી બાવળીયા મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી અવસર નાક્યા મેદાને છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ જસદણમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. પંજાબથી કોંગ્રેસના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પણ જાહેર સભાને સંબોધશે તો બીજી તરફ ભાજપ સ્ટાર પ્રચારક નરેશ કનોડિયા દ્વારા સભાને કરશે. ભાજપ દ્વારા વિંછિયામાં બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જસદણ પેટા ચૂંટણી કે જેને હવે બે દિવસનો સમયગાળો બાકી છે તે પહેલા જ તમામ નેતાઓની ફોજ જસદણમાં ઉતારવામાં આવી છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસ એક પ્રકારે કહી શકાય શક્તિ પ્રદર્શન રૂપે રેલી નીકળવાના છે. આપણી સાથે ભાજપના ઉમેદવાર છે અને જે કહી શકાય કે જસદણ વિછિયા વિધાનસભા જે સીટ છે તેની અંદર ઉમેદવાર છે ભાજપના કુંવરજીભાઈ આપણી સાથે છે. કુંવરજીભાઈ શું કહેશો, આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે, અત્યાર સુધી જે રીતના આપ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર રેલી કરી રહ્યા છો, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જસદણ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીના હવે કલાકો ગણાઈ રહ્યા છે એવા સમયે લગભગ છેલ્લા કેટલાક દિવસોથી સારાએ જસદણ વિસ્તારની અંદર ચૂંટણીના પ્રચાર માટે દરેક ગામડે ગામડે મેં પ્રવાસ કર્યો. તમામ સમાજના લોકોને એના મંડળોને મેં મળ્યા છીએ અને ખૂબ જોરશોરથી ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અભૂતપૂર્વ રીતે ગામડાઓમાંથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અમને સમર્થન મળી રહ્યું છે. વિછિયા વિસ્તારના કેટલાય એવા ગામડાઓ છે કે ત્યાં તમામ સમાજના લોકોએ સમરસ થઈને એક બનીને એકતરફી મતદાન કરવું અને એ કમળના નિશાન ઉપર મતદાન કરવું એવો નિશ્ચય અનેક ગામડાઓએ કરી લીધો છે. 46 પૈકી હું એમ કહીશ કે 15 થી 16 ગામડાઓ તો એવા છે કે જે ગામડાઓના લોકોએ કોંગ્રેસના લોકોને અંદર પ્રવેશવા પણ નથી દીધા, મિટિંગો પણ નથી થઈ અને એને જે બહારથી લોકો આવ્યા છે એને ગામમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા છે એવા પણ અનેક બનાવો બન્યા છે. આમ આગામી દિવસમાં એકાદ દિવસનો સમય બાકી છે ત્યારે લગભગ બધા જ ગામડાઓની અંદર મેં પ્રવાસ પૂરો કર્યો છે. વિછિયા અને જસદણ શહેરી વિસ્તારમાં પણ પ્રવાસ પૂરો કર્યો. લગભગ જેને કહેવાય કે આટલો અત્યાર સુધીનો ઐતિહાસિક આ ચૂંટણી બની રહેશે અને અમને અભૂતપૂર્વ આવકારની સાથે લીડ પણ આ વખતે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એટલે કે મને કમળના નિશાન ઉપર મળવાની છે, એમાં કોઈ શંકા નથી. કોંગ્રેસ એવું કહી રહી છે કે જે રીતના ગઈકાલનો જે મધ્યપ્રદેશની અંદર જે નિર્ણય લેવાયો છે ખેડૂતોના હિતમાં એની અસર સીધી જ અહીંયા પડશે અને અમારી તરફ મત છે તે ડાયવર્ટ થવાના છે, શું કહેશો આ બાબતે? ખેડૂતો મધ્યપ્રદેશને અને અહીંના ગુજરાતના ખેડૂતોની વાત સમસ્યા જુદી છે. ત્યાં મધ્યપ્રદેશના ખેડૂતોને અને અહીંના એ ઇસ્યુને કશું જ લાગે વળગે નહીં. અમે તો ખેડૂતોને લાભકારી નિર્ણયો લઈ ચૂક્યા છીએ અને આવતા દિવસમાં એ ખેડૂતોને જ્યાં જ્યાં મુશ્કેલી છે એની પડખે ઊભા રહીને ટેકાના ભાવ આપવામાં અમે અગ્રેસર રહ્યા છીએ. આવતા દિવસોમાં અત્યારે જે અછત જ્યાં જાહેર થઈ એમાં બધી અછતના અનુસંધાને સારી એવી રકમ દરેક ખેડૂતના ખાતામાં નાખવા માટેના નિર્ણય નહીં, એના 15 દિવસમાં ખાતામાં નખાઈ પણ જવાના છે અને ટૂંકા સમયની અંદર જાન્યુઆરી મહિનાની આસપાસ ક્રોપ ઇન્સ્યોરન્સની ખેડૂતોના પણ સારો એવો લાભ આ ગુજરાતના ખેડૂતોને મળવાનો છે, એમાં કોઈ શંકા નથી. એની કોઈ અસર અહીંયા આ પેટા ચૂંટણીની બેઠક ઉપર થવાની નથી. આજની જે વિશાળ રેલી છે એમાં કોણ કોણ જોડાવાના છે, મુખ્ય આગેવાનો છે, નેતાઓ છે? સૌ કોઈ અમારા ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતૃત્વના આગેવાનો, થોડા મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થશે અને એ લાગણીથી પક્ષના એક કાર્યકર તરીકે સાથે જોડાવાના છે. અંતિમ સવાલ પૂછીશ કે કેટલા મતે કુંવરજીભાઈ જીતે એવું તમને શું માનો છો, કેટલા મતેથી જીતશે? હું છેલ્લી 5 ચૂંટણીઓ વિધાનસભાની લડ્યો, 1 લોકસભાની. અત્યાર સુધી મને જે આ વિસ્તારમાંથી લીડ નથી મળી એનાથી બમણી કરતાં પણ વધારે લીડથી આ વખતે અમે આ બેઠક ઉપરથી વિજય થવાના છીએ.
કુંવરજીભાઈ બાવળિયા કે જેમણે જણાવ્યું કે જે રીતના આ પેટા ચૂંટણી છે તેમાં તેઓ જંગી બહુમતીથી જીતવાના છે, જંગી મતોથી જીતવાના છે, જંગી લીડથી જીતવાના છે, તેઓ આશાવ્યાદ વ્યક્ત કર્યો છે. અને આજની વિશાળ રેલીની અંદર મોટી સંખ્યામાં જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે જોડાવાના છે. કેમેરા પર્સન નીરવ રાજ્યગુરુ સાથે ગૌતમ બેડા, વીટીવી જસદણ. પેટા ચૂંટણીને લઈને નેતાઓ હવે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે અંતિમ દિવસ છે. વધુ વિગતે વાત કરવા માટે વિછિયા મુખ્ય કાર્યાલયથી આપણી સાથે નરેન્દ્ર જોડાયા છે અને સાથે જસદણથી આપણી સાથે ગૌતમ સીમાણી જોડાઈ ગયા છે. નરેન્દ્ર, જસદણ કેટલું મહત્વનું છે તે તો નેતાઓની ફોજ જે રીતે ઉતારી દેવામાં આવી છે તેના પરથી કહી શકાય, અને બંને સામસામે જે રીતે પ્રચાર કરી રહ્યા છે તેના પરથી પણ જસદણની પેટા ચૂંટણીનો અંદાજો લગાવી શકાય છે. સવાલ એ થાય છે કે હાલ રાજકીય વર્તુળમાં શું ચર્ચાઓ ચાલી રહી છે? રાજકીય પાર્ટીઓ માટે ખૂબ જ મહત્વનો જંગ છે અને એના કારણે તમામ જે નેતાઓ છે, પ્રદેશ નેતાઓ આજે જસદણ અને વિછિયાની અંદર જોવા મળી રહ્યા છે. બીજેપી અને કોંગ્રેસના લગભગ 70 કરતા પણ વધારે ધારાસભ્યો આજકાલ જે જસદણ વિછિયા વિધાનસભા બેઠક છે એ બેઠકની અંદર વિવિધ ગામડાઓની અંદર ફરી રહ્યા છે અને પોતાના જે ઉમેદવાર છે એને જીતાડવામાં આવે તેવી તેઓ પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ પણ તમામ જે કાર્યકર્તાઓ છે અને તમામ જે નેતાઓ છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, તમામ લોકો છે એ જ કહી રહ્યા છે. અત્યારે હાલ અમે કોંગ્રેસનું જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે કાર્યાલય પર છીએ અને અહીંયાથી તમામ જે ધારાસભ્યો અથવા તો જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત કરીશું. ધવલસિંહ, શું કઈ માહોલ જોઈ રહ્યા છો જસદણ ની અંદર? કુંવરજી, આટલા વર્ષથી કોંગ્રેસમાં હતા અને જેમણે પક્ષ પલટો કરીને જયારે ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છે એટલે અહીંયા પબ્લિક વચ્ચે જે વિશ્વાસ હતો એ વિશ્વાસ તેમણે ગુવાયો છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની 100% હાર થવાની છે અને કોંગ્રેસના જે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે એ પબ્લિક વચ્ચે રહેતો ઉમેદવાર છે અને લોકોના મત લોકોની વચ્ચે રહીને કામ કરવાની વાત ભાવના એમની એવી એટલે ચોક્કસથી કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. વિછિયા તાલુકામાં જે રીતના પરિસ્થિતિ એમના તાલુકાની અંદર છે અને એમનો આટલા વર્ષનો ગઢ કહેવાય અને એમની અંદર પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી 100% ગાબડું પાડીને કોંગ્રેસના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે અને નિશ્ચિત જ રહેવાનો છે. કાર્યકર્તાઓ છે, તમને લાગે છે કે જે ખેડૂતની દેવા માફીની વાત કરવામાં આવી છે મધ્યપ્રદેશની અંદર છત્તીસગઢના, એવા કોઈ મુદ્દાઓ અહીંયા કામ કરે કોંગ્રેસની તરફેણ મારે? હું એવું માનું છું કે કર્ણાટકમાં જેવું માફ થયું અમારા 2 વર્ષના વીમા બાકી છે, આ સરકારે ભાજપની સરકારે કાંઈ નથી આપ્યું, અમને એટલો વિશ્વાસ છે કોંગ્રેસની સરકાર થઈ જાય એટલે અમને પૂરો વિશ્વાસ છે ખેડૂતનું કામ કરશે. ઓકે, કુંવરજી બાવળિયા છેલ્લા 2 દાયકાથી અહીંયા ધારાસભ્ય છે, એમને કેવા કામ કર્યા છે અને હવે તો એ કોંગ્રેસ છોડી બીજેપી ની અંદર જતા રહે છે, એ કાંઈ કામ કર્યા છે ને કરશે નહીં? ભાજપની સરકારે કોંગ્રેસ ખેડૂતનું કોઈ કામ કર્યું નથી અને કરવા રહ્યા છે, અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ સરકાર કામ અમારું કરશે, અમે વિશ્વાસ છે જનતા અમે કોંગ્રેસની હાર્યા છીએ અને બાવળિયા સાહેબને અમે હરાવવાના છીએ. ઓકે, શું લાગે છે આપને કોણ જીતી રહ્યું છે, કઈ રીતનો માહોલ જોઈ રહ્યા છે? પૈસાના અભિમાનમાં કુંવરજીભાઈ બાવળિયા જે આ ભાજપની અંદર જે કઈ ડેકોરેશન બધું જે કઈ કરી રહ્યા છે, પણ કોઈ 100% એની હાર થવાની છે અને આ કોંગ્રેસની અવસેલભાઈ નાખ્યાની જીત થવાની છે બસ. તો ખૂબ મહત્વનો જંગ છે, જે રીતના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે એમના નેતાની જીત થવાની છે, પરંતુ જે સૌથી મહત્વનું છે આજે 5 વાગ્યા સુધી પ્રચાર પડઘમ ચાલવાના છે અને ત્યારબાદ પ્રચાર પડઘમ શાંત થઈ જવાના છે અને એ પહેલા લગભગ 70 કરતા પણ વધારે જે ધારાસભ્યો છે સમગ્ર ગુજરાતના અત્યારે હાલ જસદણ વિધાનસભા બેઠકની અંદર જોવા મળી રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પોતાના ઉમેદવાર જીતે એ માટેના. એટલે કે બંને રાજકીય પાર્ટીઓ છે એમના દ્વારા આ જે જસદણનો જંગ છે એને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે, ચાહે પ્રદેશ નેતાગીરી હોય અથવા તો એ સહિતની તમામ જે નેતાગીરીઓ છે એ જસદણની અંદર જોવા મળી રહી છે. નવજોતસિંહ સિદ્ધુ જે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે એ પણ આજે અહીંયા વિછિયાની અંદર એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, એ સભાને સંબોધિત કરશે અને કોંગ્રેસના ઉમેદવાર છે જે એમના માટે તેઓ મત માંગનાર છે. એટલે ખૂબ મહત્વનો જંગ છે અને એ મહત્વના જંગ પહેલા જે કાર્યાલય વિંછિયા ખાતે મુખ્ય કાર્યાલય બનાવવામાં આવ્યું છે એ કાર્યાલય બહારનો તમામ જે માહોલ છે જોવા મળી રહ્યા છે, કાર્યકર્તાઓની જે ભીડ છે એ ભીડ પણ અહીંયા જોવા મળી રહી છે. એટલે કે ઉત્સાહ છે એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય અથવા તો કોંગ્રેસ હોય એ બંનેની અંદર જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ છેલ્લા 2 દાયકાથી કુંવરજી બાવળ
બાવળીયા અહીંયાથી ધારાસભ્ય પદ તરીકે ચૂંટાઈ આવતા હતા, પરંતુ એમનું જે નિશાન હતું એ પંજો હતો, એટલે કે કોંગ્રેસ હતું, અને અત્યારે તેઓ પક્ષ પલટા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ત્યારે મહત્વનું રહેશે અથવા તો કોંગ્રેસે સાબિત કરવા માંગશે કે જસદણના જે તમામ મતદાતાઓ છે એ કોંગ્રેસ સાથે છે કે પછી કુંવરજી બાવળીયા સાથે. આવતી 20મી તારીખે મતદાન થશે અને ત્યારબાદ પરિણામ આવશે ત્યારે તમામ બાબતો સ્પષ્ટ થશે કે આખરે અહીંયા મતદાતાઓ વ્યક્તિ વિશેષની સાથે સંકળાયેલા છે કે પછી પક્ષની સાથે. જી બિલકુલ. થી નરેન્દ્ર આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો રેવાણીયાથી શની પણ અમારી સાથે જોડાઈ ગયા છે. શની, આજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે, સાંજ સુધીમાં જ પ્રચાર કરી શકાશે. સ્થાનિક પ્રશ્નો અનેક છે અને સાથે જ લોકોની શું અપેક્ષાઓ છે અને લોકો શું કહી રહ્યા છે જસદણની ચૂંટણી વિશે? દિશિતા, જો વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે જસદણની ચૂંટણીનો જંગ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર કહી શકાય કે અત્યારે જે વડાપ્રધાનની ચૂંટણી હોય તેવી રીતે અત્યારે આ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જે જસદણના રેવાણીયા ગામ છે ત્યાંની અત્યારે વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી છે. અહીંના સ્થાનિકો પણ અને ગામવાસીઓ પણ અહીં આવી પહોંચ્યા છે. હું તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ. ગામવાસીઓ પણ આપણી સાથે છે. હું તમારા પાસે આવી, મુખ્ય કયા પ્રશ્નો છે અહીંયા જસદણમાં અને ખાસ કરીને કુંવરજીભાઈ અને અવસરભાઈમાં કોને પસંદ કરો છો? જોકે આ ગામમાં જોકે બેયનું હરખું જ છે. સારામાં સારી બે બે વ્યક્તિના અમારે પહેલેથી ને, જોકે આ ગામની અંદર એક કહીએ ધારાસભ્ય ભાજપના બનેલા છે, કોંગ્રેસના બનેલા છે. કેટલાય વર્ષોની આ હામીની જગ્યા પડી એ નિશાળ અમારા ગામની છે. અહીંથી 1.5 કિલોમીટર છોકરા પાણીના છીસા ઉપાડીને જાય છે. આ ગામને આજથી અમારે જન્મ જ્યારથી થયા ત્યારથી અમે આ નિશાળની અંદર ભણેલા છીએ અને એ નિશાળ આની આ સ્થિતિમાં પડેલી છે. બેયના ધારાસભ્ય બે પક્ષના છૂટાવેલા છે ગામની અંદર. કચ્છું એકય પક્ષવાળાએ, બેમાંથી એકય પક્ષવાળાએ ખાલી વિચ્યાથી 3 કિલોમીટર ગામ આવેલું છે. ત્યાં કોઈ પણ પ્રકારની સૂચના કાંઈ આયોજના કરેલી એકય પક્ષવાળાએ કરેલી નથી. અત્યારના માહોલ ચૂંટણીમાં કે ગામના તમામ વ્યક્તિનો, તમામે તમામ બે વ્યક્તિનો એટલું જ જોર છે કે ગમે એ વ્યક્તિ આવે, બસ આપણે ફક્ત ગામના છોકરાનું ભણતર માટે નિશાળ તમામ તમામનો ગામની ઇઝ આગ્રહ. કોને પસંદ કરો છો ઉમેદવાર તરીકે? ખરેખર કોણ હોવું જોઈએ અને તમે કોને જીતાડવા માંગો છો? જો કે અમે એવું વિચારવી છીએ કે આજથી અમે 25 વર્ષથી આ મતદાન દેતા આવ્યા છીએ અને કદાચ હજે ગામનો 50% એવા ગામનો ભાવ છે કે કદાચ હજે 3 વર્ષ આપણે સહન કરવા હોય તો કરી લેશું એવો પણ વિચાર છે. અને નવો પણ ઉમેદવાર વિચારો એ પણ એવું પણ વિચારી રહેલા છે. તો અહીંયા બીજા પણ વડીલો છે તેમની સાથે પ્રશ્ન કરીશ. કાકા, તમે શું કહેવા માંગશો છે આ ગામનો મુખ્ય કયો પ્રશ્ન છે? અહીંયા અત્યારે પેટા ચૂંટણી છે, જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાનની ચૂંટણીની જેમ અહીંયાનું જે કહી શકાય કે અત્યારે દાવેદારી નોંધવામાં આવી છે અને અત્યારે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા જે કવરેજો કરવા માટે આવતા હોય છે વારંવાર અહીંયા લોકોના સ્થાનિક પ્રશ્નો હોય છે, અત્યારે કઈ રીતે ભાજપ અને કોંગ્રેસને જુઓ છો? પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેવું અત્યારે ગામવાસીઓ જણાવી રહ્યા છે. જી ખૂબ આભાર. તો જસદણ પેટા ચૂંટણીને હવે 2 દિવસનો સમયગાળો બાકી છે. તે પહેલા જ જસદણમાં જે રીતે પાર્ટીઓ જોડાય છે અને એડી ચોટીનું જોર લગાવી રહી છે, સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે અને જસદણ પેટા ચૂંટણીને લઈને નેતાઓ દ્વારા જોરશોરથી જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પ્રચારનો આજે અંતિમ દિવસ છે, તે પહેલા જ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ જસદણની પેટા ચૂંટણી કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હતા ત્યારે તે